एक सभी बच्चों के वो आपको हिंदी में किताब में 1 से 50 तक गिनती लिखाई थी, आपको सबको लिखी है ना। तो आज आप 1 से 50 वो नोट में लिखना, वो कहाँ लिखना, नोट में। तो एक आप बोलोगी बाद में तुम बोलोगे, तो पहला आपको लिखा था 1 से 50 तक गिनती अंक और शब्दों में लिखी थी। तो देखो एक अंक में लिखा था एक, वो शब्द में लिखा था दो, एक एक तो बाद में क्या आते हैं एक, तो दो के बाद में दो आते हैं। तो पहला एक लिखना वो अंक में लिखना, वो बाद में क्या करना शब्द में लिखना। तो ऐसा 1 से 50 तक गिनती अंक में और शब्दों में लिखना। तो आपके साथ बोलना एक एक, दो तो दो, तीन तीन, चार चार, पांच पांच, छ छ, सात सात, आठ आठ, नौ दस। वो देखा है ना, आपके पहला अंक में देखो, बाद में क्या देखना शब्द में। तो पहला अंक में लिखते वो बाद में शब्द में लिखो, बोल बोल के लिखना वो बाद पहला बोलना वो बाद में लिखो। तो
ઓલમ્પિક સ્કૂલ પર બાદ મે લેસન ચેક કરુંગી। હવે તમે બધા ગુજરાતી વાળા છો એટલે તમે ધ્યાનથી સાંભળી લો કે 1 થી 50 સુધી આપણે એકડા લખ્યા છે। આપણે ગુજરાતીમાં શીખીને જ આવ્યા છે। ગુજરાતીમાં 100 સુધી આપણે લખીએ છીએ 100 પછી 101 102 એ રીતે આપણે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ એ રીતે બધા આપણે શીખીને બધા આવ્યા છે। પણ અમે હિન્દીમાં તમારે અમે ગિનતી પહેલા પાંચમા ધોરણમાં કેટલા છે 1 થી 50 સુધી ગિનતી તો આપણે એકલાને શું કે ગિનતી કહે ને તો એ રીતના ગિનતી 1 થી 50 સુધી આપણે લખવાની છે। સારા અક્ષર કરીને લખો બોલતા જઈને યાદ રાખવાનું છે અને 13 કેવા 14 15 એ બધા કેવી રીતે લખાય છે એ પહેલા જોવાનું પહેલા અંકમાં લખો પછી જેને શબ્દમાં લખો। ગણાય શું કરશે કે પહેલા 1 થી અંકમાં 10 સુધી લખાઈ જશે પછી શું કરે 1 થી 10 સુધી પહેલા લખી નાખે છે 1 થી 50 સુધી બી કોઈક લખી નાખશે પછી શબ્દમાં લખશે પણ એવું કરવાનું નથી। પહેલા આપણે શું કરવાનું છે પહેલા અંકમાં લખો પછી એને શબ્દમાં લખો 1 1 2 2 3 3 4 4 એ રીતના બધાય લખતા જવાનું છે। સમજાય બધાને? કોઈએ પહેલા અંકમાં લખી નાખી દેવું પહેલા અંકમાં લખો પછી બાજુમાં શબ્દમાં લખો। ધ્યાનથી સાંભળી લેજો સૂચના અને લેસનમાં પણ એક તમને મેં આપ્યું છે 1 થી 50 સુધી એકડા લખવા આ ગિનતી લખવાની છે 1 થી 50 પછી એના પછીનું ચેપ્ટર આવે છે ત્રીજું। 1 થી 50 ગિનતી થઈ ગયું છે અમે પછી આવશે ત્રીજી કાવ્ય ત્રીજા નંબરનું ચેપ્ટર છે એ કાવ્ય આવશે નન્ના મુન્ના રાહી હું દેશ કે સિપાહીઓ બધાને ખબર છે ને આ કાવ્ય બધાને યાદ હશે આપણા ઉપલા ધોરણ વાળા ગાતા એટલે આપણે આજુબાજુમાં સંભળાય છે પછી આપણે આજુબાજુમાં ભણતા હોય એટલે આપણને ખબર છે। તો હવે પછી આ 1 થી 50 સુધીની ગિનતી પૂરી થાય છે પ્રકરણ 2 પૂરું થયું કહેવાશે। સમજાય બધાને? હવે આવતા પીરિયડમાં હું ત્રીજું કાવ્ય સમજાવીશ। ચલો બાય વાંચો અને લખો લેસનમાં 1 થી 50